નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મેથ્સ લર્નિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 9 બેઝિક પદાવલી અને નિત્યાંશમાં અલગ અલગ શબ્દોની સમજૂતી મેળવીશું. જેમ કે પદ, સહગુણક, બેઝિક પદાવલી, એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી, સજાતીય પદ અને વિજાતીય પદ એટલે શું, આ દરેકની ડિટેલમાં ચર્ચા કરીશું. તો શરૂઆત આપણે કરીશું પદ અને સહગુણકથી, કારણ કે આખા ચેપ્ટરની અંદર તમને પદ કોને કહેવાય તે ખબર હોવી જોઈએ. જો પદને સમજતા આવડી ગયું તો તમને 50% ચેપ્ટર આવડી ગયું તેમ ગણી શકાય. તો ચલો શરૂઆત કરીએ. તો વિડીયો શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. પદ અને સહગુણક. તો અહીંયા આપણે સૌથી પહેલા પદના અમુક ઉદાહરણ જોઈ લઈએ. જે 2x ઋણ 3xy નો વર્ગ 6xyz 0.5x 5/2x. તો આ જે બધા પદ છે બરાબર, તો આ પદની અંદર તમને કંઈક સરખું જોવા મળે છે. શું? તો દરેક પદની અંદર કોઈક ને કોઈક સંખ્યા છે, અથવા તો આપણે અહીંયા y લઈ લઈએ બરાબર. અહીંયા કંઈ નથી એટલે કે 1 છે. તો દરેક પદમાં એક સંખ્યા જોવા મળે છે, તેની જ સાથે તમને અહીંયા અંગ્રેજી મૂળાક્ષર જોવા મળે છે. તો પદ એટલે બીજું કંઈ નથી, પદ બનશે બે વસ્તુથી. બે વસ્તુ કઈ છે? એક તો આવશે અચળ સંખ્યા અને બીજું આવશે ચલ. તો અચળ સંખ્યા અને ચલ એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં જોડાશે અને બની જશે પદ. હવે ચલમાં આપણે કયા કયા ચલ લઈ શકીએ? એમ તો A to Z ની અંદર આપણે કોઈ ભી મૂળાક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ મોટે ભાગે A B C, ત્યારબાદ P Q R X Y Z MNO મૂળાક્ષરનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. અને અચળ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો અહીંયા આવશે ધન પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ અચળ સંખ્યામાં કોનો સમાવેશ થશે? તો અહીંયા આવશે ધન પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 થી અનંત સુધીની સંખ્યા. ત્યારબાદ આવશે ઋણ પૂર્ણાંક સંખ્યા, એટલે કે ઋણ 1, ઋણ 2, ઋણ 3 થી અનંત સુધીની સંખ્યા. ત્યારબાદ આવશે દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા, 0.2, 0.05, આ બધી સંખ્યા દશાંશ સંખ્યા છે. ત્યારબાદ આવશે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે કે P/Q સ્વરૂપે જે સંખ્યા જોવા મળે છે તેને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. જેમ કે 5/2x છે, તો 5/2 શું થઈ? આપણી અપૂર્ણાંક સંખ્યા થઈ. તેવી રીતના તમે જાતે પણ ઘણા બધા પદ બનાવી શકો છો. તો અહીંયા આપણે જોઈએ, કોઈક પણ એક લઈ લઈએ. સપોઝ કે આપણે અહીંયા ઋણ પૂર્ણાંક લઈએ છીએ, તો ઋણ પૂર્ણાંક માંથી આપણે 2 લઈએ, ચલ માંથી આપણે x લઈએ, ત્યારબાદ a લઈએ, ત્યારબાદ b લઈએ. 3 ચલ લીધા છે અહીંયા. તો ઋણ 2 ગુણ્યા x ગુણ્યા a ગુણ્યા b નો ગુણાકાર થશે અને બનશે ઋણ x a b. તો આ બની ગયું એક પદ. તો ટૂંકમાં પદની અંદર બે જ વસ્તુ હોય છે, એક અચળ સંખ્યા હોય છે અને બીજું ચલ હોય છે. એક પદની અંદર એકથી વધારે ચલનો પણ ઉપયોગ થઈ શકે છે. જેમ કે અહીંયા ફક્ત એક ચલ છે, અહીંયા પણ એક ચલ છે, અહીંયા 3 ચલ છે, અહીંયા 1, 1, 1 અને આની અંદર 3 ચલ જોવા મળે છે. તો ટૂંકમાં પદની અંદર એકથી વધારે ચલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત કરીએ ચલના ઘાતની. જેમ કે 2x નો ઘન છે બરાબર, તો આ સંખ્યા અચળ સંખ્યા છે, આ ચલ છે, તો આ ચલની ઘાત કેવી છે? 3 છે, ધન છે પણ બરાબર. તો ચલની ઘાત પદની અંદર ક્યારે પણ ઋણ હશે નહીં બરાબર. અત્યારે આપણે જે ચેપ્ટરની વાત કરી રહ્યા છે જેની અંદર આપણે બેઝિક પદાવલીઓ બનાવવાના છે, તો બેઝિક પદાવલી વાળા ચેપ્ટરની અંદર ચલની ઘાત આપણે ઋણ લઈશું નહીં, એટલે કે ઋણ સંખ્યા તમારે લેવાની છે. ત્યારબાદ વાત કરીએ સહગુણકની. સહગુણક કોને કહેવાય? તો આપેલા પદની અંદર ચલ સાથે જે સંખ્યા જોડાયેલી છે તે સંખ્યાને તે ચલનો અથવા તો તે પદનો સહગુણક કહેવાય.
જેમ કે 2x ના ઘનમાં ચલ કયો છે x નો ઘન એની સાથે કઈ સંખ્યા જોડાયેલી છે 2 તો આમ આ પદનો સહગુણક થશે 2 તેવી રીતના 5y નો ઘન લઈએ તો અહીંયા સહગુણક કયો થશે 5 9y નો વર્ગ લઈએ તો અહીંયા સહગુણક કયો થશે 9 ऋण 0.2x લઈએ તો અહીંયા સહગુણક શું થશે ઋણ 0.2 ટૂંકમાં ચલ સાથે જે સંખ્યા જોડાયેલી છે તે સંખ્યાને આપેલા પદનો સહગુણક કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીશું બેઝિક પદાવલી કોને કહેવાય તો જ્યારે બે કે બેથી વધારે પદ એકબીજા સાથે બે કે તેથી વધુ પદ एक बीजा साथे सरवाड़ा के बादबाकी ना संबंध वड़े जोड़ाय त्यारे तैयार थती रचना ने बेजिक पदावली कहेवाय उदाहरण जो ये बे पद लिए बे एक्स नो वर्ग अहिया छे 5x नो घन तो आप एक पद छे आ बीजो पद छे बन्ने वच्चे मुकी दईए सरवाळा ने निशानी तो आ बनी गयु एक पदावली तेवी रीतना x नो घन y नो घन 3 लिए तो x नो घन y नो घन अने 3 आ 3 अलग अलग पद छे तेनी वच्चे आपणे सरवाळो मूकी दीधो तो आ बनी गई बेसिक पदावली हवे तमारा मन में आवशे के आपणे तो एम बात करी थी के पद नी अंदर तो अचल संख्या पण होवी जोईए अने चल पण होवू जोईए तो 3 पद कई रीतना बनी सके तो ज्यारे फक्त संख्या आपी होय त्यारे चल नी घात शू होय छे शून्य होय छे अने कोई पण संख्या नी शून्य घात आपणे जो लईए तो तेनो जवाब 1 होय छे तो आम फक्त जो अचल संख्या आपी हो तो आपणे तेने पण पद तरीके गणीशु तेवी रीतना x वत्ता 1 तो अहींया पण x एक पद छे अने 1 पण एक पद छे तो अहींया बे पद एकबीजा साथे सरवाळाना संबंधमां जोडायेला छे x नो वर्ग ओछा y नो वर्ग तो आ एक पद छे ने आ बीजो पद छे जे एकबीजा साथे बाकीना स्वरूपमां जोडायेलुं छे जे एक उदाहरण जोईए y नो घन ओछा 1 तो अहीं y नो घन एक पद छे अने एक एक पद छे तो अहीं सहगुणक कयो नथी एटले के 1 छे तो आ एक पद छे आ बीजो पद छे जे एकबीजा साथे बाकीना संबंधमां जोडायेलुं छे तो आम बे के तेथी वधारे पद ज्यारे एकबीजा साथे सरवाळा के बादबाकीना स्वरूपमां जोडाय त्यारे तैयार थती रचनाने शुं कहीशुं तो आपणे बेसिक पदावली जेने इंग्लिशमां आपणे कहीशुं एल्जेब्रिक एक्सप्रेशन तो चलो बेसिक पदावली तो खबर पड़ी गई पण बेसिक पदावली नी अंदर पण अलग अलग प्रकार छे केटला प्रकार छे तो कुल 4 प्रकार छे एकपदी द्विपदी त्रिपदी अने बहुपदी હવે નામ પરથી જ ખબર પડે છે પદી છે એટલે કે પદ આપ્યા છે બરાબર એક પદી એટલે કે જેની જે બહુપદીની અંદર અથવા તો જે બેઝિક પદાવલીની અંદર ફક્ત એક જ પદ હોય તેને એક પદી કહેવાય ઉદાહરણ તરીકે x નો વર્ગ 4xy -5y નો ઘન તો આ બધામાં એક જ પદ છે તેથી એક પદી કહીશું દ્વિપદી દ્વિ એટલે કે બે तो जेनी अंदर बे पदो होय जे पदावली मां बे पद होय तेने द्विपदी कहीशुं उदाहरण जोईए x वत्ता y x ओछा 1 a वत्ता b x माइनस 3 तो आ बधामां बे बे पद छे तेथी आपणे तेने द्विपदी कहीशुं तेवी रीतना त्रिपदी एटले के तेनी अंदर केटला पद हशे 3 पद हशे जेम के x प्लस y प्लस z x नो वर्ग वत्ता y नो वर्ग वत्ता z नो वर्ग a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા c નો વર્ગ તો આ દરેકની અંદર 3 3 પદ છે તેથી આપણે તેને ત્રિપદી કહીશું અને છેલ્લે આવશે બહુપદી તો જેની અંદર 3 કે તેથી વધુ પદ હોય તેને આપણે કહીશું બહુપદી જેમ કે x + y + z + 3 તો અહીંયા 4 પદ છે બરાબર 3 થી વધારે છે તેથી આપણે તેને કહીશું બહુપદી तो टूक में पदावली ना कुल 4 प्रकार पड़े छे एकपदी द्विपदी त्रिपदी अने बहुपदी एना अंग्रेजी नामों जोईए तो एकपदी ने कहेवामां आवे मोनोमियल द्विपदी ने कहेवामां आवे बाइनोमियल
त्रिपदी ने कहेवामां आवे छे ट्राइनोमियल अने बहुपदी ने कहेवामां आवे छे पॉलिनोमियल। तो चलो हवे आपणे नेक्स्ट जोईए सजातीय अने विजातीय पद एटले शुं। बे पदनी आपणे वात करीशुं, अहींया आपणे बे पदोनी सरखामणी करवानी छे। बे पदो सजातीय क्यारे थई शके अने विजातीय क्यारे थई शके। उदाहरण जोईए 2x 3y। तो अहींया तमे जोशो आ बे पद छे जेनी अंदर बन्ने मां चल केवा छे, अलग अलग छे। हजी एक उदाहरण जोईए 5x अने 9x। तो आ बन्ने नी अंदर चल केवा छे, सरखा छे। अने चलनी घात पण केवी छे, सरखी छे। तो जे बे पदनी अंदर चल पण सरखा होय अने चलनी घात पण समान होय तेवा पदोने सजातीय पदो कहेवाय। अने जेनी अंदर जे बे पदोनी अंदर चल ज अलग अलग होय तेने आपणे कहीशुं विजातीय पदो। हवे सजातीय अने विजातीय पदो खबर हशे तो ज तमे सरवाळा बादबाकी करी शकशो, बराबर। एटले सजातीय अने विजातीय पद तमे ओळखवा पड़शे। कई रीतना ओळखी शकशो? तो अहीं आपणे एक उदाहरण लईए 5x नो वर्ग अने 5x नो घन, शुं आ बंने सजातीय पद छे? तो अहीं पण 5x ज छे ने अहीं पण 5x छे, परंतु અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા x ની 3 ઘાત છે। બંનેની ઘાત અલગ હોવાને કારણે બંને વિજાતીય પદો કહેવાશે। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ 6x નો વર્ગ લઈએ અને અહીંયા 9x નો વર્ગ લઈએ। તો શું આ બંને સજાતીય પદ છે કે વિજાતીય પદ છે? અહીંયા તો 6 છે, અહીંયા 9 છે, બરાબર। તો અહીંયા આગળ સહગુણક ગમે તે હોય આપણે તેનાથી કંઈ લેવા દેવા નથી, આપણે ફક્ત જોઈશું ચલને, ચલ સરખા અને તેની ઘાત સરખી। તેથી આ બંને પદ એ સજાતીય પદ છે તેમ કહેવાય। હવે તમારે વિચારવાનું છે, તમને ફરીથી હું બે પદ આપું છું 15x નો ઘન અને 16y નો ઘન। તો ચાલો આ બંને સજાતીય છે કે વિજાતીય? તો આ બંને વિજાતીય પદો છે। કેમ વિજાતીય છે? બંનેના ચલ જ અલગ છે, બરાબર। ઘાત ભલે સરખી છે પણ બંનેના ચલ કેવા છે? અલગ છે। તો આશા છે કે તમને આ ટોપિકમાં ખબર પડી હશે। નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આને આધારિત જે પણ સ્વાધ્યાય 9.1 ના દાખલાઓ છે તે ગણીશું। વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે। ધન્યવાદ।